જે માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સેન્ડવીચ બનાવવાની છે તેના માટે મેં બટાકાને બાફીને મેશ કરી લીધા છે આજે આજે આપણે સેન્ડવિચ એક અલગ રીતે બનાવવાની છે એકદમ ક્રિસ્પી એવી પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું તેના માટે નોનસ્ટિક પેનમાં દોઢ ચમચી જેટલું તેલ લઈ લીધું છે પહેલાં સ્ટફિંગ આપણે બનાવી લઈશું ડુંગળી લઈ લીધી છે લીલા મરચાં પહેલાં આપણે લીલા મરચાં અને ડુંગળીને લાઇટ પિંક સાતરી લઈશું ધીમે આ છે આ સેન્ડવીચ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો ને એકદમ ક્રિસ્પી હોય છે ટામેટા લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું હવે ટામેટા ગરી જાય ત્યાં સુધી તેને સાતરી લેવાના છે તેલમાં પછી આપણે મસાલા કરીશું ધીમી આ તેને સતળવા દઈશું ટામેટા ગરી ગયા છે સરસ ગેસ થવા માંડ્યા છે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને સેન્ડવીચ મસાલો લઈ લઈશું એકથી દોઢ ચમચી જેટલો સેન્ડવિચ મસાલો લઈ લઈશું તેને તેલમાં સાતરી લઈશું એક સેકન્ડ માટે તેથી મસાલા સરસ ચડી જાય મસાલા સતરાઈ ગયા છે બટ પેલા બટાકા મેશ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું નાના પાંચ બટાકા હતા તેને મેં મેશ કરી લીધા છે સ્ટફિંગ મિક્સ કરી લઈશું સરસ જે એકસ થઈ ગયું છે સરસ જો તમારે લાલ મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો મેં લીલા મરચાં લીધા છે તેથી લાલ મરચું નથી એડ કર્યું મિક્સર બનીને રેડી થઈ ગયું છે એને પેન પણ છોડવા માંડ્યું છે હવે આ મિક્સરને આપણે એક બોલમાં લઈને ઠંડુ કરી લઈશું એક બોલમાં લઈ લીધું છે હવે કોથમીરના પાન લઈ લઈશું ને અડધો લીંબુનો રસ લઈ લઈશું એકદમ ટેસ્ટી એવો મસાલો બનીને રેડી છે સેન્ડવીચનો મિક્સ કરી લઈશું સરસ અલગ રીતે બનાવવાની છે એટલે બ્રેડને આપણે ગોળ કાટ કરી લઈશું પેલા આથી ગોળ કાટ કરી લઈશું અને સાઈડની પીસને આપણે ને બનાવી લેવાના છે બીજી બ્રેડને પણ ગોર કરી લઈશું તમે કોઈ પણ મોડ લઈ શકો છો મેં વાટકી લીધી છે એ બે થી ત્રણ ચમચી જેટલો મેં મેદાનો લોટ લીધો છે તેને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું સ્લરી બનાવવા માટે ચીલી ફેક્સ લઈ લઈશું પાણી એડ કરીને એકદમ પતલી સ્લરી બનાવી દઈશું આપણે મિક્સ કરી લીધું છે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે એકદમ પટલી નથી બનાવી દેવાની મીડિયમ થિક બનાવી દઈશું તરી બનીને રેડી છે બ્રેડની સ્લાઇડને લઈ લઈશું એક સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવી લઈશું સ્ટફિંગ લઈ લઈશું જોઈતા પ્રમાણમાં સ્ટફિંગ લેવાનું છે તેને સરસ પ્રેસ કરી લેવાનું છે બ્રેડ ઉપર અને ચીઝ ચીજક્યુબ લઈશું બાળકોનો પ્રિય બીજી સ્લાઇડ પર પણ આપણે ગ્રીન ચટણી લગાવી બ્રેડ ઉપર સરસ પ્રેસ કરી લેવાનું છે સ્લરીમાં આપણે ડીપ કરી લઈશું બ્રેસ કપ બનાવીને રેડી કરી દીધા છે બ્રેડ ને આપણે સ્લરીમાં ડીપ કરી લઈશું અને બ્રેડ સ્કમ્પથી કોટ કરી લઈશું એકદમ ક્રિસ્પી આવી આપણી સેન્ડવિચ બનાવવાની છે જો આ રીતે બ્રેડ સ્કમ્પમાં કોટ કરી લેવાના છે બાજુના ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આપણે આ સેન્ડવીચને ક્રિસ્પી કરવા માટે અંદર એડ કરી દઈશું બે સાઈડ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાનો છે એકદમ ક્રિસ્પી એવી સેન્ડવિચ બને છે અને તમે કુરકુરી સેન્ડવિચ પણ કહી શકો છો ક્રેમના લીધે સરસ બારનું પણ એકદમ ક્રિસ્પી હોય છે તળાઈ ગઈ છે તેની બહાર લઈ લઈશું અને બીજા રોલને પણ આપણે અંદર એડ કરી દઈશું તેને પણ ક્રિસ્પી કરી લઈશું બે સાઈડ પલટાઈ પલટાઈને એકદમ ટેસ્ટી એવી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે જો આવડતી આપણે બધી સેન્ડવિચ બનાવી લઈશું સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે અને મેં સર્વ કરી દીધી છે અને મેં ટામેટો કેચઅપ સાથે સર્વ કરી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ ક્રિસ્પી સેન્ડવિચની રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી ક્રિસ્પી એવી સેન્ડવીચ બનીને રેડી છે અને તમે કુરકુરી સેન્ડવિચ પણ કહી શકો છો